ऑनलाइन दुर्बक कुमार यूट्यूब चैनल पे आप सभी का स्वागत है। चैनल को सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाइए ताकि मेरे नए वीडियोस का नोटिफिकेशन सबसे पहले मिले आपको। हेलो फ्रेंड्स, વિચારી રહ્યો છું કે આ જમીનના કેસના જે ડેટા છે તે ઓનલાઈન ઘરે બેઠા કેવી રીતે સાબિત કરી શકાય। હું છું ડૉક્ટર સ્નેહલ વરસાદ અને આપ અત્યારે જોઈ રહ્યા છો મારી ઓનલાઈન ગુરુ ડૉક્ટર એસ કુમાર યુટ્યુબ ચેનલને। આજે જોઈશું આપણે કે જમીનને લગતા જે બી કેસ ડિટેલ છે તે આપણા મોબાઈલ કે લેપટોપમાં કઈ રીતે જોવા તથા ઈ ધરામાં વિવિધ ફોર્મ્સ ઘરે બેઠા કઈ રીતે ડાઉનલોડ કરવા અને એને ફિલઅપ કરવા। તો ચલો શરૂ કરીએ છીએ આજે રેવન્યુ કેસ ડિટેલ। તો વિડીયોને અંત સુધી સ્કીપ કર્યા વગર જોવાનું ના ભૂલશો। શરૂ કરીએ રેવન્યુ કેસ ડિટેલ। હેલો ફ્રેન્ડ, સૌ પ્રથમ તો આપના મોબાઈલ કે લેપટોપની અંદર ગૂગલ ક્રોમ બ્રાઉઝર ખોલો। આપ જોઈ શકો છો ગૂગલ ક્રોમ સર્ચ એન્જિન। સર્ચ એન્જિનની અંદર આપણે ટાઈપ કરવાનું છે એની રોર, સ્પેલિંગ છે ANYROR એની રોર। એની વેબસાઇટ છે anyroor.gujarat.government.in। એ વેબસાઇટને ખોલતા જ આ એનું હોમ પેજ ખુલશે। આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો હોમ પેજ એની રોર એટ એની વેર। આપણે એક ઓલરેડી એક વિડીયો બનાવીને મૂકેલો છે જેમાં 7x8 તથા 6 નંબર હકપત્ર કેવી રીતે જોવા તેના વિશેનો છે। જમીનના રેકોર્ડ્સ કેવી રીતે ચેક કરવા તે એ જ વેબસાઇટ છે આ, કે જેની અંદર ગ્રામ્ય વિસ્તારના જમીન રેકોર્ડ, શહેરી વિસ્તારના વગેરે આપણે જોવાનો વિડીયો છે, તો તેને પણ આપ જોઈ શકશો। આજે આપણે વાત કરવાના છે કે જમીન રેકોર્ડને લગતા કેસની વિગતો કેવી રીતે જોવી, લેન્ડ રેકોર્ડ્સ રેવન્યુ કેસ ડેટા કેવી રીતે ચેક કરવા, તો એના ઉપર આપણે ક્લિક કરીશું। ત્રીજા નંબરની જે ટેબ છે તેને તેના ઉપર ટેપ કરતા જ ટિક કરતા જ એક અલગ ટેબમાં આ રીતનું હોમ પેજ ખુલશે જેની વેબસાઇટ છે gujkots.gujarat.nic.in। અહીં આપણે માત્ર સિલેક્શન આપવાનું છે ત્રણ વસ્તુનું। પહેલાં તો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરો, અહીંથી આપણે જોઈ શકો છો ડિસ્ટ્રિક્ટ્સ, તેના ઉપર ટિક કરતા જ ગુજરાતના બધા જ જિલ્લાઓનું એક લિસ્ટ ખુલશે જેમાંનો કોઈ પણ એક સિલેક્ટ કરો। ફિલહાલ હું અમદાવાદ સિલેક્ટ કરું છું એક એક્ઝામ્પલ માટે। ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરો, અહીં તાલુકા ઉપર ટિક કરતા જ બધા તાલુકાઓ ખુલશે અહીં, એમાંથી કોઈ પણ એક સિલેક્શન આપો। ફિલહાલ હું અસારવા અહીં એક્ઝામ્પલ તરીકે આપું છું। ત્યારબાદ વિલેજ સિલેક્ટ કરો, વિલેજ ઉપર ટિક કરતા જ સેમ બધું જ લિસ્ટિંગ ખુલશે વિલેજીસનું, એના ઉપર ટિક કરો। ત્યારબાદ અહીં એક સર્વે નંબર લખો, અહીં ફિલહાલ હું એક્ઝામ્પલ માટે 345 સર્વે નંબર નાખું છું। ત્યારબાદ બીજા બોક્સમાં રીસર્વે નંબર, એટલે એ જ સર્વે નંબરને અહીં નાખવાનો છે। ત્યારબાદ અહીં કેપ્ચા ટાઈપ કરો, આ જે બોક્સમાં જે લખેલું છે તે જ આ બોક્સમાં ટાઈપ કરવાનું છે અને સર્ચ ઉપર ક્લિક આપો। સર્ચ ઉપર જેવું ક્લિક કરશો એવું નીચે આ રીતની એક ટેબમાં પૂરી કેસ ડિટેલ આપણને શો કરશે। આપ જોઈ શકો છો કે સર્વે નંબર 345 અમદાવાદનું જે છે તેનું કેસ હિસ્ટ્રી, અદાલતમાં જે કોર્ટમાં જે કેસ ચાલ્યો છે અને તેના વિશેની પૂરી ડિટેલ આપ અહીં જોઈ શકો છો। કેસ નંબર, કયો ડિસ્ટ્રિક્ટ છે, તાલુકો છે, વિલેજ છે વગેરે, તેની પૂરી ડિટેલ જોવી છે તો વ્યૂ ફૂલ કેસ ડિટેલ્સ ઉપર ક્લિક કરો। તેના ઉપર ક્લિક કરતા જ એક અલગ ટેબમાં આ રીતે જે તે સર્વે નંબરને લગતો જે કેસ છે તેની પૂરેપૂરી હિસ્ટ્રી અહીં ખુલી જશે। ફિલહાલ એનું કરંટમાં સ્ટેટસ શું છે તે પણ આપ અહીંથી ચેક કરી શકો છો। અહીં જોઈ શકો છો કે ડિસ્પોઝ થઈ ગયો છે કેસ, સોલ્વ થઈ ગયો છે, તેનું રજિસ્ટ્રેશન નંબર, રજિસ્ટ્રેશન ડેટ વગેરે ફૂલ ડિટેલ આપણને મળી જશે ઘરે બેઠા આપના મોબાઈલ કે લેપટોપની અંદર। તો મિત્રો, આ વાત કરી રેવન્યુ કેસ સ્ટેટસ, ઘરે બેઠા કઈ રીતે જાણવું, કોઈ પણ ઓફિસ કે કોઈ કોર્ટના ધક્કાઓ ખાધા વગર। ફરીથી એક વખત રિપીટ કરું છું કે આપણે એની રોર એટ એની વેર વેબસાઇટ જે છે તેના ઉપર જવાનું છે। એમાં ત્રણ ટાઈપની ટેબ ખુલેલી બતાવશે જેમાં આપણે ત્રીજા નંબરનું ઉપર ક્લિક કરવાનું છે, જમીન રેકર્ડને લગતા કેસ વિગતો, એના ઉપર ક્લિક કરતા એક અલગ વેબસાઇટ ખુલશે અલગ ટેબમાં જેની અંદર આપણે બેઝિક ડિટેલ ફિલઅપ કરવાની છે જેમાં ડિસ્ટ્રિક્ટ, તાલુકો, વિલેજ, ત્યારબાદ સર્વે નંબર અને કેપ્ચા। ત્યારબાદ સર્ચ ઉપર ક્લિક કરતા જ નીચે આપણને પૂરી કેસ હિસ્ટ્રી જોવામાં આવશે, તેમાં જઈને આપણે માત્ર ફૂલ ડિટેલ કેસ સ્ટેટસ ઉપર ટિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરતા એક અલગ ટેબની અંદર પૂરેપૂરી ફૂલ રેવન્યુ કેસ સ્ટેટસ આપણને જોવા મળશે। ફ્રેન્ડ્સ, આ વાત કરી આપણે કે રેવન્યુ કેસ ડેટા ઘરે બેઠા આપણા મોબાઈલ કે લેપટોપમાં કઈ રીતે જોવા,
આ ઉપરાંત પણ મેં એક વિડીયો ઓલરેડી બનાવીને મૂકેલો છે કે જમીનના 7-12, 8-A તથા 6 નંબર હકપત્રકને ઘરે બેઠા આપના મોબાઈલ કે લેપટોપમાં કઈ રીતે જોવા. ઉપરાંત જો એ સર્વે નંબર નથી જાણતા કે આપ નથી ખાતા નંબર જાણતા, તો આપના ખેડૂતના ખાતેદારના નામ ઉપરથી જમીનના રેકોર્ડ્સ ઘરે બેઠા કઈ રીતે ચેક કરવા, એનો ઓલરેડી મેં વિડીયો મૂકેલો છે, તો એને પણ જોવાનું ના ભૂલશો મિત્રો. આવતા અઠવાડિયે પાછા આવા જ વિડીયો સાથે ફરીથી ઉપસ્થિત થઈશું. પરંતુ ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકોનને દબાવી લો, જેથી કરીને મારા દરેક નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં મળશે આપને. ત્યાં સુધી આવજો, ધન્યવાદ.